જૂનાગઢના બેસાડના ચોડા ગામે અબે બાપુની જગ્યાએ રામદેવ પીરજી મંદિરના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ કર્યા દર્શન। જૂનાગઢ જિલ્લાના બેસાડ તાલુકાના ચોડા ગામમાં આવેલ શ્રી અબે બાપુની જગ્યામાં શ્રી રામદેવ પીના મંદિરે આપણા અન્ન અને નાગરિક પુરવઠા કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ રામદેવ પીના દર્શન કરી ધન્યતા અનુભવી મંદિરના મહંત શ્રી ગોવિંદ બાપુના આશીર્વાદ લીધા હતા। તે દરમિયાન માનનીય કેબિનેટ કક્ષાના મંત્રીશ્રીને બેસાણ તાલુકા પત્રકાર એકતા પરિષદના બેસાણ તાલુકા સહમંત્રી પંકજભાઈ વિગડાએ રૂબરૂ મુલાકાત કરી ખેડૂતોની વેદના વર્ણવી હતી। ત્યારે ગુજરાતભરમાં અતિવૃષ્ટિથી ખેડૂતોના ખેતરો ધોવાઈ ગયા છે। ખેતરમાં ધોવાણ અટકાવવા માટી કાઢવા માટેના પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવા માટે રજૂઆત કરીને લેખિત અરજી આપી હતી। ખેડૂતો પોતાના ખેતરના સેઢા સરખા કરવા માટે માટી ટ્રેક્ટરમાં લઈને જતા હોય તો ટ્રેક્ટર અંદર કરીને મોટા મોટા દંડ ફટકારવામાં આવે છે। ખેતી પ્રધાન દેશમાં ખેડૂત પોતાના રૂપિયા ખર્ચીને પણ ખેડૂત પોતાના ખેતરનું રક્ષણ કરી શકતો નથી, આ શરમજનક બાબત છે જેવી રૂબરૂ વાત કરતા કુંવરજીભાઈ બાવળિયાએ ખેડૂતોના આ પ્રશ્ને વાતને સમર્થન આપ્યું હતું અને ખેડૂતોની વેદનાનું વહેલી તકે નિવારણ કરવાની ખાતરી પણ આપી હતી। અતિવૃષ્ટિને લઈ કોઈ ખેતરનું ધોવાણ થયું હોય તો રિપેર કરવા માટે માટી ભરેલા કોઈ ટ્રેક્ટર ના પકડે તેવી ખેડૂતોના હિત માટે ભલામણ કરવામાં આવી હતી। ચુડાનાની પાટીમાં આવેલ રામદેવપીના મંદિર જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સભ્યો તેમજ ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા। તેમજ ડોળેશ્વર રામધણ ગૌશાળામાં પાણી માટે કનેક્શન આપવા તેમજ તાલુકાના નાના મોટા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી। તેમજ માનનીય મંત્રીશ્રીએ ઘટતું વહેલી તકે પૂરું કરવા ખાતરી આપી। બ્યુરો રિપોર્ટ પંકજ વેગડા ચુડા। પંકજ વેગડા, સહમંત્રી પત્રકાર એકતા પરિષદ ભેસાણ તાલુકા। ગતરોજ ભેસાણ તાલુકા પત્રકાર એકતા પરિષદ દ્વારા સરકારશ્રીને એક અરજી કરવામાં આવી છે। વિષય એ છે કે આ વર્ષે ભારેથી ભારે વરસાદ જૂનાગઢ જિલ્લામાં પડ્યો છે અને જ્યારે વરસાદ અતિ ભારે વરસાદ પડવાથી ખેડૂતોના ખેતરો ધોવાઈ ગયા છે। સેઢા પાળા રિપેર કરવા માટે જ્યારે ખેડૂતો બહારથી માટી લઈને સેઢા પાળા રિપેર કરવા કરતા હોય છે ત્યારે તંત્ર દ્વારા ટ્રેક્ટરો રોકી લેવામાં આવે છે અને મોટા મોટા દંડ ફટકારવામાં આવે છે, જેથી કરીને લાચાર ખેડૂત કરે તો કરે શું, જેમ કે અત્યારે વરસાદ પડે, અતિ ભારે વરસાદ પડે એટલે ખેતરો ધોવાઈ જાય છે અને એને રિપેર કરવા માટે સરકારે છૂટ આપેલી છે, પણ ઉનાળા દરમિયાન છૂટ આપેલી છે, ત્યાર સુધી જો ખેડૂત ખેતર રિપેર ન કરે તો આખું વરસ ખેડૂતનું ફેલ વ્યું જાય છે। એટલે સરકારશ્રીને અરજી કરેલ છે અને વિનંતી કરેલ છે કે ખેડૂતોને છૂટ આપવામાં આવે કે પડતર જમીનમાંથી માટી કાઢીને સરળ રીતે જો ખેડૂત એનું ખેતર રિપેર કરે તો એનું વર્ષ સુધરે, કારણ કે અતિવૃષ્ટિના લીધે કેટલું નુકસાન થાય છે એનું કોઈ નક્કી હોતું નથી। અને ગતરોજ આપણા પુરવઠા અને કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાની પણ રૂબરૂ મુલાકાત કરીને લેખિતમાં અરજી કરેલ છે અને મંત્રીશ્રીએ પણ વિશ્વાસ અપાયો છે કે આનું તાત્કાલિક ધોરણે નિરાકરણ આવશે। હા, લેખિતમાં અરજી કરેલ છે શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબને, લેખિત અરજી આપેલ છે અને નિરાકરણ લાવવાની એને વિશ્વાસ અપાયો છે। હા જી।